હિંમતનગર તાલુકાના ગઠોડા ગામની સીમમાં વહેલી પરોઢે ગેંગ રેપની ઘટના બનતા પોલીસ દોડી ગઈ હતી. હિંમતનગર તાલુકાના હળિયોલ અનેરા રોડ પર ખેતરની ઓળીમાં રહેતા આદિવાસી પરિવાર પાસે આજે પરોઢે 3 વાગે સફેદ કલરની કારમાં આવેલા લોકોએ પાણી માંગ્યું હતું. બાદમાં એ લોકોએ પીડિતાના પતિ સહિત 5 સંતાનોને ખેતરની ઓળીમાં બંધ કરીને 2 એસમોએ મહિલા પર બલાત્કાર ગુજર્યા હતા. ત્યારે આ અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા એલસીબી સહિત એસઓજી પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હતી ખેતીવાડીનું કામ કરતો હતો અને હતી 4-5 જણા આવી મારતી ઉભી રાખી અને આદમીને ઉભું કરીને પાણી માંગ્યું. પાણી આલી તર પાણી લી પાણી આલતા હાથે મારા આદમીને હાથે ને ફરી વળાને મારવા લાગ્યા ને બૈરાને છોકરોને આદમીને બધાને ઉડીને પૂરી દઈને બસ લાજ લૂંટી 2 જણે 5 જણા મારુતિમાં. ના નહીં ઓળખતા, મેં બાર મજૂરી કરવા આવી લે. છોકરો મારે પોસે પોસ ભણવા જાય. ના નહીં ઓળખતો. 5 જણા આવેલા હતા, 2 ઓડીમ બેઠા અને 3 બારા રહ્યા. પછી મારો છોકરો મારા પાસે હતો, મારો આદમી મારા પાસે હતો, તો મારી લાજ લૂંટી ગઈ આદમી મારી. ડી 342 અને 323 વગેરે મુજબનો એક ગંભીર ગુનાનો બનાવ બનેલો છે, જેમાં આજરોજ તારીખ 20/7/19 કલાક 3 થી 3:30 દરમિયાનમાં આજે ગુનો બન્યો છે અને આરોપીઓ એક સફેદ ફોર વ્હીલર ગાડીમાં આવે છે અને ભોગ બનનાર તથા એના પતિ અને બાળકોને એમની ગાડી બંધ થઈ ગઈ છે અને એમાં પાણી જોઈએ છે એ રીતે કહીને જગાડે છે અને ત્યારબાદ ભોગ બનનાર પીડિતા એના પતિ અને બાળકોને ઉરડીમાં પૂરી દે છે અને 2 આરોપીઓ જે છે એક પછી એક વારા પરથી એની ઉપર દુષ્કર્મ કરે છે અને ત્યારબાદ તમામને ઉરડીમાં પૂરી દે છે, ભોગ બનનાર અને પતિ અને બાળકોને, અને બહારથી વાસી અને લોકો જતા રહે છે. એ પ્રકારે એક બનાવની જાહેરાત થતાં એ બાબતે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરેલી છે.